પંચાયતોના વિકાસના કામોને લઈને વિવાદ થતા અનેકવાર અવિશ્વાસની દરખાસ્ત મુકાતા ગામડાઓનું રાજકારણ ગરમાતું હોય છે. નવસારી જિલ્લાના બિલીમોરા નજીકના દેવસર ગ્રામ પંચાયતના સરપંચ સામે અવિશ્વાસની બીજી દરખાસ્ત થતા ટીડીઓએ અરજી મંજૂર કરી છે. હાલ બિલીમોરા નજીક દેવસર ગ્રામ પંચાયતનું રાજકારણ ગરમાયું છે. મહિલા સરપંચ રમીલાબેન પટેલ વિરુદ્ધ ઉપસરપંચ સહિત 10 સભ્યોએ સરપંચની કાર્યરીતિ અને મનસ્વીપના સામે આક્ષેપ કરી અવિશ્વાસ દરખાસ્ત રજૂ કરી હતી. જે દરખાસ્ત અંગે દેવસર પંચાયતના સભાખંડમાં તાલુકા પંચાયતના અધિકારીની અધ્યક્ષતામાં એક સભા યોજાઈ હતી, જેમાં સરપંચ સામે 10 વિરુદ્ધ 1 મતે અવિશ્વાસ પ્રસ્તાવ મંજૂર થયો હતો. હવે આગામી 3 દિવસમાં ઉપસરપંચને ચાર્જ સોંપવાની તજવીજ હાથ ધરાશે, જે બાદ સરપંચ પદ માટે પુનઃ મતદાનના પડઘમ તેજ થયા છે. ગણદેવી તાલુકાના દેવસર ગ્રામ પંચાયતની અંદર એમના સભ્યો દ્વારા અમને એક અરજી કરવામાં આવી અને અરજીમાં એવું કહેવામાં આવ્યું કે અમારે સરપંચ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પાસ કરાવવો છે. એટલે પંચાયત એક્ટ 1993ની જોગવાઈઓ પ્રમાણે અમારે જે ગ્રામ પંચાયત હોય એમને લખી આપવાનું હોય કે તમે એક મિટિંગ બોલાવો અને એમાં અવિશ્વાસ પ્રસ્તાવ વિશે ઠરાવ પાસ કરો. પણ અમે એ લેટર લખ્યો એના 15 દિવસ સુધી એમણે કોઈ પણ મિટિંગ બોલાવી નહીં. એટલે પછી અમને પંચાયત એક્ટની જોગવાઈ પ્રમાણે ગ્રામ જે તાલુકા પંચાયત છે, તાલુકા પંચાયત કોઈ એક અધિશાસી અધિકારીની નિમણૂક કરતા હોય છે અને એ પછી ડેટ નક્કી કરતા હોય છે. તો એ પ્રમાણે અમે 6 ફેબ્રુઆરી સુધી રાહ જોઈ હતી અને એના પછી એમણે કોઈ પણ મિટિંગ ન બોલાવી. એટલે પછી 17 ફેબ્રુઆરીના દિવસે તાલુકા પંચાયત તરફથી અમે એક અમારા જે અહીંયા અમય છે ટેલરભાઈ, એમને ત્યાં નિયુક્ત કર્યા અને એમણે 17 તારીખે 11:30 વાગે એક મિટિંગ બોલાવીને એ મિટિંગની અંદર ગ્રામ પંચાયત દિવસની અંદર 15 સભ્યો છે, એ 15 સભ્યોમાંથી 10 સભ્યોએ અવિશ્વાસ પ્રસ્તાવની તરફેણમાં મત આપ્યો. એટલે એક મત કે જે સરપંચનો પોતાનો હતો એ એમને પોતાને ગયો. એટલે એ પ્રમાણે અવિશ્વાસ પ્રસ્તાવ પાસ થઈ ગયો 17 તારીખે. હવે એ જ પંચાયત એક્ટ 1993ની જોગવાઈ પ્રમાણે 3 દિવસ અવિશ્વાસ પ્રસ્તાવ પાસ થાય એના 3 દિવસ સુધી સરપંચ પાસે ચાર્જ રહેતો હોય છે. એના પછી તાલુકા પંચાયત એના ઉપસરપંચને ચાર્જ આપતી હોય છે. એટલે અમે આજે એ ઉપસરપંચને ચાર્જ આપવાનો લેટર પણ તૈયાર કરી દીધો છે. એટલે કે 20 તારીખ સુધી જે સરપંચ રમીલાબેન છે એમની પાસે ચાર્જ રહેશે અને 21 તારીખથી ઉપસરપંચ બિપિનભાઈ આહિર છે એમની પાસે ચાર્જ જશે. તો આ જે કંઈ છે તે દેવસર ગ્રામ પંચાયતના અવિશ્વાસ પ્રસ્તાવની સંપૂર્ણ હકીકત. ચૂંટણી હવે 6 મહિનાની અંદર થશે. અમે અહીંયાથી જિલ્લા પંચાયતમાં રિપોર્ટ મોકલીશું કે આ એક સીટ ખાલી પડી છે, તો એ પ્રમાણે એ લોકો પછી નક્કી કરશે રાજ્ય ચૂંટણી પંચના શું કરવા ગયા એટલે આ લોકો. અચ્છા બરાબર, થોડું ઘણું બી નહીં બોલાય.